હેલો કુકિંગ ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું એકદમ પરફેક્ટ અને સોફ્ટ ઇડલી. કઈ રીતે બને એ માટે પરફેક્ટ માપ સાથેનો ઇડલીના ખીરાની રેસીપી. તો ચલો રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો આપણે ઇડલીનું ખીરું બનાવવા માટે ચોખા જોઈ લઈએ. તો અહીં તમે બાસમતી સિવાય કોઈ પણ જે ઝીણા ચોખા આવે લઈ શકો. મેં અહીં બોઈલ રાઈસ લીધા છે જે તમને કરિયાણાવાળાની દુકાને એકદમ આસાનીથી મળી જશે. અહીં મેં 3 કપ જેટલા બોઈલ રાઈસ લીધા છે. ઇડલી બનાવવા માટે હંમેશા બોઈલ રાઈસનો જ ઉપયોગ થતો હોય છે અને જે ન હોય તો તમે ખીચડિયા ચોખા વાપરી શકો. હવે આપણે 1 લોટો પાણી ઉમેરી અને એને પહેલાં તો સાફ કરી લઈશું. ચોખા છે એને પલાળતા પહેલાં એક વખત સાફ કરી અને ત્યારબાદ જ આ પાણી છે વધારાનું કાઢી નાખવાનું. અને હવે આપણે એમાં 2 લોટા જેટલું પાણી એડ કરી અને એને પલાળવા માટે રાખી દેવાના છે. હવે આ ચોખાને 4 થી 5 કલાક માટે પલાળવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે દાળનું માપ જોઈ લઈએ. તો અહીં મેં 3 કપ ચોખા સામે 1/2 કપ જેટલી અડદની દાળ લીધી છે અને ત્યારબાદ 1/2 ટેબલસ્પૂન જેટલા મેથીના દાણા. અહીં મેથીના દાણાનું પ્રમાણ છે વધારે ન રાખવું. મેથીના દાણા છે એ આથો લઈ આવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. હવે એને પણ આપણે પાણી એડ કરી અને સાફ કરીને ત્યારબાદ આ પાણી છે કાઢી લેવાનું છે. હવે આ દાળ અને મેથી છે બંનેને પણ પલાળવા માટે આપણે એમાં 1 લોટા જેટલું પાણી નાખી દઈશું અને હવે એને પણ આપણે ઢાંકણ ઢાંકી અને 4 થી 5 કલાક માટે રાખવાનું છે. તો દાળ ચોખા છે એને પલાળવા માટે રાખી દીધા છે. 4 થી 5 કલાક પછી ચેક કરીએ તો સરસ રીતે બંને પલળી ગયા છે. પહેલાં આ બધું પાણી જે છે એ કાઢી લેવાનું છે અને હવે તમે જોઈ શકો છો, હું હાથમાં લઈને તમને બતાવું તો એકદમ ચોખા છે સારા પલળી ગયા છે. એકદમ આ અંગૂઠાની મદદથી ચેક કરીએ તો તૂટી પણ જાય છે અને એ જ રીતે દાળ અને મેથી પણ સારી રીતે પલળી ગયા છે. હવે આપણે ઇડલીના ખીરાને પીસવાનું છે. તો આ બંને વસ્તુ છે પીસવાની અલગ અલગ છે કારણ કે ચોખાનું ટેક્સચર અને દાળનું ટેક્સચર અલગ અલગ હોય છે. એટલા માટે અહીં પહેલાં ચોખા છે એ એકલા પીસવાના. તો અહીં મિક્સર જારમાં મેં 4 થી 5 ચમચા જેટલા ચોખા લીધા છે અને એમાં આપણે થોડું પાણી એડ કરીને ત્યારબાદ અહીં મેં 1/2 કપ જેટલા ચોખાના પૌવા છે એને 1/2 કલાક પહેલાં પલાળી લીધા હતા. આ ચોખાના પૌવા છે એ તમારી ઇડલી છે ને એકદમ સોફ્ટ બનાવશે. તો આપણે એ 1/2 જેટલા છે ચોખાના પૌવા ચોખા પીસતી વખતે સાથે નાખી દેશું અને હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને સારી રીતે પીસી લેવાનું છે. તો અહીં મેં પહેલી બેચ છે પીસીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સેમિથિક કન્સિસ્ટન્સી જેવું આવ્યું છે. હું તમને ચમચાની મદદથી બતાવી દઉં. એકદમ પતલું છે, પીસવાનું નથી. પાણીની માત્રા છે એ જોઈને જ નાખવી. વધારે પાણી પડી જશે તો ખીરું એકદમ પતલું બની જશે, જે આપણે નથી બનાવવાનું. તો આ જ રીતથી આપણે બીજા બધા જ ચોખા છે પીસી લેશું અને સાથે સાથે જે પૌવા બચ્યા છે એને પણ આની સાથે પીસવાના છે. તો અહીં ચોખા છે બધા પીસાઈને તૈયાર થઈ ગયા છે. આપણે એને એક બાઉલમાં લઈ લેશું. હવે આપણે એ જ મિક્સર જારમાં અડદની દાળને પીસવાની છે. અહીં બંને વસ્તુ પીસાતા અલગ અલગ ટાઈમ લાગે છે એટલા માટે આપણે એને અલગ અલગ પીસીએ છીએ. આને સાઈડમાં રાખી દઈએ અને હવે એ જ મિક્સર જારમાં જે અડદની દાળ આપણે પલાળી હતી અને એની સાથે મેથીના દાણા, એ બંને જ વસ્તુ આમાં સમાઈ જાય છે એટલે એક સાથે જ પીસી લેશું અને એની સાથે આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીશું અને ત્યારબાદ એને પણ આવું જે સેમિથિક કન્સિસ્ટન્સીવાળું પીસવાનું છે. તો અડદની દાળ પણ પીસાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સેમિથિક કન્સિસ્ટન્સી આવી છે. બસ આપણી અડદની દાળ છે તૈયાર થઈ ગઈ છે પીસાઈને. હવે આપણે એને પણ એક બાઉલમાં લઈ લેશું. તો હવે આપણી પાસે અડદની દાળ અને ચોખા પીસાઈને તૈયાર થઈ ગયા છે. આપણે એને એક મોટા વાસણમાં મિક્સ કરવાના છે. અહીં વાસણ થોડું મોટું લેવું જેનાથી જ્યારે ખીરું ફૂલે તો એની માટે જગ્યા રહે. તો અહીં એક મોટા વાસણમાં આપણે અડદની દાળ અને ચોખા બંનેને એકસાથે મિક્સ કરી લેશું અને ત્યારબાદ હવેનું જે સ્ટેપ છે ખૂબ જ જરૂરી છે, જે તમે મિક્સર જારમાં કરી શકો અથવા તો તમારી પાસે ખીરું બનાવવા માટેની ઘંટી આવે છે એ હોય તો એમાં પણ કરી શકાય. આપણે અત્યારે ચમચાની મદદથી હાથથી જ કરીશું, જેમાં આપણે આ ખીરાને 15 થી 20 મિનિટ માટે ફેટવાનું છે. તો થોડી મહેનત લાગશે પણ એ મહેનત છે એમાં તમને છેલ્લે દેખાશે કે ખીરાની અંદર હવાના કણ ભરાશે અને આ હવાના કણના લીધે જ્યારે ખીરામાં આથો આવશે તો એ તરત જ ફૂલીને ડબલ થઈ જશે. તો હવે આપણે 15 થી 20 મિનિટ પછી ફેટ્યા બાદ ઢાંકણ ઢાંકી અને એને ગરમ જગ્યાએ 7 થી 8 કલાક માટે રાખી દઈએ. તો 7 થી 8 કલાક પછી ચેક કરીએ તો આપણું આ ખીરું છે ફૂલીને ડબલ થઈ ગયું છે. હું તમને ચમચાની મદદથી દેખાડી દઉં તો નીચે એકદમ સરસ જાળી પડી છે, જે ઇડલી અને ઢોસાના ખીરામાં ખૂબ જ જરૂરી છે. એનો મતલબ કે એકદમ સરસ આથો આવ્યો છે. તો તમે જોઈ શકો છો એકદમ થીક કન્સિસ્ટન્સીવાળું આપણું આ ઇડલીનું ખીરું તૈયાર થઈ ગયું છે. તમે આમાંથી ઢોસા પણ બનાવી શકો. હવે આપણે આમાંથી ઇડલી બનાવીશું. તો સૌ પ્રથમ આપણે ખીરામાં એક સાથે જ મીઠું એડ કરી દેશું. તો અહીં મેં 2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને એને મિક્સ કરી લેશું.
હવે આમાંથી થોડોક પોર્શન છે બીજા વાસણમાં લઈ અને આપણે એમાંથી ઇડલી બનાવીએ. તો અહીં એક વાસણ લીધું છે જેમાં આપણે એક પ્લેટ ઇડલી બને એટલું ખીરું લઈ લેશું અને ત્યારબાદ અહીં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીશું. આ ટોટલી ઓપ્શનલ છે, આથો સારો આવ્યો હોય ત્યારે ન નાખો તો ચાલે, પણ થોડો નાખવાથી ઇડલી એકદમ સ્પોન્જી બનશે. હવે એને 3-4 મિનિટ માટે સારી રીતે મિક્સ કરી લેશું તો આવી રીતે ખીરું છે ડબલ થઈ જશે. તો બસ આપણું આ ઇડલી માટેનું ખીરું તૈયાર છે. હવે આપણે ઇડલીની જે પ્લેટ આવે છે એ લઈ લેશું, જેને તેલથી ગ્રીસ કરી લીધી છે. આ ઇડલીનું ખીરું છે રેડી દેવાનું છે. ત્યારબાદ આપણે આ પ્લેટને થોડી ટેપ કરી લેશું જેનાથી એર બબલ્સ છે નીકળી જાય. અને હવે સ્ટીમર છે પહેલેથી જ ગરમ કરી લીધું છે, જેમાં આપણે હાઈ ગેસની ફ્લેમ પર ઢાંકણ ઢાંકી અને એને 15-20 મિનિટ માટે સ્ટીમ કરવાની છે. ઇડલી બનાવતી વખતે જો ખીરું થોડું થીક હોય તો પાણી ઉમેરવું, બાકી અત્યારે આપણે જે કન્સિસ્ટન્સીવાળું બનાવ્યું છે એમાં પાણીની બિલકુલ જરૂર નથી. હવે 15-20 મિનિટ પછી ચેક કરીએ, છરીની મદદથી ચેક કરીએ તો છરી એકદમ સાફ આવે છે, એનો મતલબ ઇડલી પરફેક્ટ રીતે સ્ટીમ થઈ છે. આપણે એને કાઢી લેશું. આ ઇડલીને તરત જ ડીમોલ્ડ નથી કરવાની, 5-10 મિનિટ જેટલો સમય આપો. 5-10 મિનિટ પછી આપણે ડીમોલ્ડ કરીશું. તો મેં 2 પ્લેટ ઇડલી તૈયાર કરી લીધી છે અને તમે જુઓ તો એકદમ પરફેક્ટ ઇડલી બહાર આવી રહી છે. હવે આ ઇડલીને આપણે તોડીને જોઈએ તો એકદમ અંદરથી સરસ જાડી પડી છે અને હાથેથી દબાવીએ તો એકદમ સોફ્ટ બની છે, તમે જોઈ શકો છો. તો પરફેક્ટ આપણી આ ઇડલી તૈયાર છે. આપણે એને સંભાર અને નાળિયેરની ચટણી સાથે સર્વ કરીશું. સંભાર, નાળિયેરની ચટણી અને ઢોસાના ખીરાની રેસીપી પરફેક્ટ રીતે કઈ બને એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપેલી છે, તમે ચેક કરી શકો છો. તો પરફેક્ટ માપ સાથે બનાવેલી આ ઇડલીની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય.